ભુજમાં અયોધ્યાના રામ મંદિર નિર્માણ માટે જનારી માટી જળનું પૂજન કરાયું. સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભુજ સ્વામિનારાયણ મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ તથા સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે અયોધ્યા ખાતે નિર્માણ થનારા રામ મંદિરની પાયાવિધિમાં ઉપયોગમાં લેવામાં આવનાર જળ અને માટીના કળશ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રાસંગિક પ્રવચન વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડ્યાએ કર્યું હતું. તેમણે રામ જન્મભૂમિ ઇતિહાસ તેમજ આજનો જે કાર્યક્રમ છે તે વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ અને સાધુ સંતો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા, આ મંદિરના પાયામાં સમગ્ર દેશના પવિત્ર સ્થળના જળ અને માટીનો મંદિરના પાયા પધરાવવામાં આવે એ ઉપલક્ષમાં કચ્છમાંથી 100 ઉપરાંત સ્થળના જળ અને માટી મોકલવામાં આવશે. સાંસદ વિનોદ ચાવડાએ વર્તમાન સરકાર દ્વારા ચારધામ યાત્રા, ગૌરક્ષા અને મંદિરોની રક્ષા માટે સરકારની કટિબદ્ધતા છે તેમ જણાવ્યું હતું. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા 370 કલમ તેમજ પડોશી દેશમાં વસતા હિન્દુ શરણાર્થીઓનું કાર્ય તેમજ પોતે 1992 રામ મંદિર નિર્માણ માટે શનિવાર રાખતા હોવાનું જણાવ્યું હતું. RSS વિભાગ કાર્યવાહ જયંતિભાઈ નાથાણી 528 વર્ષના ઇતિહાસનું વર્ણન કરતા જણાવ્યું હતું કે 5 લાખ જેટલા રામ ભક્તોએ જે બલિદાન આપ્યું છે તેની ધર્મ જાગૃતિના પથ્થર પર મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. તેમણે રામ અને શરદ કોઠારીના બલિદાનોને યાદ કર્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન દાસજીએ વિશ્વ હિન્દુ પરિષદના આ કાર્યને બિરદાવ્યું હતું. સચ્ચિદાનંદ મંદિરના અંજારના ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે કચ્છની માટી અને જળ મંદિર નિર્માણમાં ઉપયોગ થશે તે માટે કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ ટીમને અભિનંદન આપ્યા હતા. આજે કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આડેસરથી લઈ અને નાણ સરોવર સુધીના તમામ આપણા ધર્મ મંદિરો અને દેવસ્થાનોની માટી અને ગંગા જળ લઈને એનો કુંભ અહીંયા સ્વામિનારાયણ મંદિર ભુજ મુખ્ય મંદિરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અનેક સંતોની ઉપસ્થિતિમાં આશીર્વાદ મેળવ્યા. વિશ્વ હિન્દુ પરિષદના સુરેશભાઈ મહેશ્વરી વર્ષોથી એનું એક સપનું, 130 કરોડ લોકોનું વર્ષોનું સપનું જે હતું, એ આપણા દેશના સર્વોચ્ચ ન્યાયાલય નામદાર સુપ્રીમ કોર્ટે પૂર્ણ કર્યો. દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી અને સવાયા કચ્છી એવા આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે કચ્છ પણ એક પોતાની આગવી ઓળખ દ્વારા પોતાનો સહયોગ આપે એ દિશામાં આજે સુંદર મજાનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમગ્ર કચ્છમાંથી અનેક સાધુ સંતો મહંતો, અનેક સામાજિક ટ્રસ્ટો, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સેવક સંઘ, અનેક આવી આપણી માતૃભૂમિની સંસ્થાઓ દ્વારા આમાં આદરીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છમાં આવા અનેક કાર્યક્રમો, ભવ્ય કાર્યક્રમો બને એ દિશામાં આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ અને ભગવાન શ્રી રામના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, હે ભગવાન રામ, તમારી જે અપેક્ષાઓ હતી કે મારા હિન્દુસ્તાનમાં ભવ્યમાં ભવ્ય મંદિર રામ મંદિર બનશે એ જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વગુરુ બનવાની તાકાત પણ આ ભારત દેશને આપ, એ જ આપણે એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર જિલ્લામાંથી એટલે કચ્છ જિલ્લામાંથી જ્યારે માટી અને જળ, પવિત્ર જળ, કે કચ્છના મુખ્ય મુખ્ય મંદિરો છે માંથી માટી અને જળ લાવી તાલુકા વાઇઝ અને જિલ્લામાં જ્યારે આ રીતનો એક કાર્યક્રમ યોજવામાં આવે છે, અને આ કાર્યક્રમમાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંત છે એમની ઉપસ્થિતિ હતી. પવિત્ર ધામ એટલે કે સ્વામિનારાયણ મંદિરમાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં અનેક સંતો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને ધર્મ પ્રત્યે જે આસ્થા ધરાવે છે અને કચ્છના વિકાસ માટે જેને સતત કાર્ય કર્યું છે એવા વાસણભાઈ, આપણા લોકલેવલના સાંસદ શ્રી વિનોદભાઈ પણ ઉપસ્થિત હતા, વિશ્વ હિન્દુ પરિષદના સર્વે કાર્યકર્તા ભાઈઓ અને કોરોનાના હિસાબે જે આમંત્રિત હતા એ બધા ઉપસ્થિત હતા.
एक લોકોની એક જ ભાવના હતી કે શ્રી રામ મંદિર નિર્માણ એ થવાનું છે, એ થવાનું એટલે ભવ્યાતિ ભવ્ય, વિશ્વમાં કાંઈ ન હોય ક્યાંય ન હોય એ રીતનું ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ થયેલું છે. ત્યારે આની પાછળ આપણા 500-600 વર્ષથી આપણે પ્રયત્ન કરીએ છીએ, આપણા વડીલોએ ઘણા બધા એમાં પોતાની કુરબાની આપી છે. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આવનાર વખતમાં, આવનાર સમયમાં 2-4 વર્ષમાં આ મંદિર નિર્માણ થાય, એ મંદિરનું નિર્માણ નહીં ભવ્યાતિ ભવ્યનું મંદિર નિર્માણ થાય. ને અને રામ મંદિરના જે ટ્રસ્ટીઓ છે, જે અધ્યક્ષો છે, એને હું નક્કી કર્યું કે ગામે ગામેથી, શહેરે શહેરેથી માટી અને જળ આવે એનાથી કરી અને લોકોની જે ભાવના છે ભગવાન પ્રત્યેની, મંદિર પ્રત્યેની શ્રદ્ધા વધે એના થકી જ આ રીતના આયોજન આવ્યું છે. અમને ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે આવનાર દિવસોમાં નિર્વિઘ્ન રીતે સરસમાં સરસ ભવ્યાતિ ભવ્ય નિર્માણ થાય એ ભગવાન પ્રાર્થના. અસ્તુ વંદે ગો માત્રમ, જય શ્રી શ્રીરામ, રાધે રાધે. હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશમાંથી ધાર્મિક સ્થાનો જે પવિત્ર છે અને આ પ્રજા, ભારતની જે હિન્દુ પ્રજા છે એમના માટે જે માથું ટેકવાનું સ્થાન છે, એવા તમામ સ્થાનોમાંથી મટ્ટી અને પાણી એકત્ર કરી અને અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિર બનાવવાનું છે એ રામ મંદિરમાં મારા ક્ષેત્રનું, મારું પણ કંઈક ને કંઈક યોગદાન છે એવા ઉદ્દામ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. સંઘના એક ગીતમાં કહેવામાં આવ્યું છે કે ગીર કર ઉઠના, ઉઠ કર ચલના, યહ ક્રમ હે સંસાર કા, કર્મવીર કો ફર્ક ન પડતા, કભી જીત યા હાર કા. ખૂબ લાંબી 500 વર્ષ સુધીની સંઘર્ષ ગાથા પછી હિન્દુ સમાજના ચહેરા ઉપર એક ખુશી વ્યક્ત થઈ છે કે આપણે જે કામ કરવા માટે જે સંઘર્ષ કર્યો છે એ સંઘર્ષનું અંતિમ લક્ષ એટલે કે રામ જન્મભૂમિ, રામલલ્લાનો જ્યાં જન્મ થયો છે એવી ભૂમિ ઉપર જે રામલલ્લા અત્યારે ટેમ્પરરી સ્થળ ઉપર બિરાજમાન છે ટેન્ટમાં, ત્યાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવું, એ એક સંકલ્પ લઈને જે હજારો વર્ષનો સંઘર્ષ કરેલો એ સંઘર્ષ અત્યારે આપણે પરિપૂર્ણ થતાની એક શરૂઆત થઈ છે, એના માટે સૌને એનો આનંદ છે. આપણા શાસ્ત્રોમાં આપણા જે ચાર ધામ છે ચારે દિશામાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એ યાત્રા સ્થળ છે અને ઉત્તરનો માણસ દક્ષિણમાં જાય, પૂર્વનો પશ્ચિમમાં જાય અને સમસ્ત ભારત છે એ એકાત્મતા રીતે જોડાયેલો રહે એ ભાવના સાથે આ સમસ્ત દેશમાંથી પણ આ મિટી એકત્ર કરીને એના માટે એક ભવ્ય મંદિર બનાવશું અને આ સમસ્ત હિન્દુ સમાજ કોઈ પણ ક્ષેત્રમાં રહેતો હોય એ બધા હિન્દુ સમાજ માટેનું એક આરાધ્ય દેવ રામલલ્લાનું મંદિર ભવ્ય બને એવી સૌની આકાંક્ષા પરિપૂર્ણ થવા જાય છે. ત્યારે સમસ્ત હિન્દુ સમાજને, વિશ્વ હિન્દુ પરિષદને, આ પરિષદના સંતો મહાત્માઓ તમામને વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના.